અત્યાર સુધી છે ને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના રિલેશનશિપ્સના બ્રેકઅપ સાંભળ્યા હતા. આ વખતે નવું આવ્યું છે, ફ્રેન્ડશિપનું બ્રેકઅપ, વિચ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. લેટ્સ ટોક અબાઉટ ઇટ. હાય, મારું નામ છે આરજે વશિષ્ઠ એન્ડ વેલકમ ટુ આર યુટ્યુબ ચેનલ, દેટ ઇઝ મિર્ચી ગુજરાતી. જો આ વિડીયો તમને પસંદ આવે, એવું લાગે કે બોસ આમાં તો મારી જ વાત હતી, કાં તો ક્યાંક ને ક્યાંક થોડું યુઝફુલ લાગે, તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિર્ચીને પસંદ કરતા હો તો પણ આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેના કારણે જો તમે ન સફર કરતા હો પણ કોઈ બીજું વ્યક્તિ આ સિચ્યુએશનમાંથી પસાર થતું હોય તો એને યુઝફુલ થઈ શકે. સો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને એની સાથે સાથે નેક્સ્ટ Q&A સેશનમાં કયો સવાલ લઈ શકાયો છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ સવાલ તમારો હોઈ શકે, સો કોમેન્ટ બોક્સ ઇઝ ઓલ યોર્સ. સવાલ છે, ફ્રેન્ડશિપનું બ્રેકઅપ થાય ત્યારે શું કરવાનું? આમ જોવા જઈએ ને તો આ બ્રેકઅપ રિલેશનશિપના બ્રેકઅપ કરતાં પણ વધારે હર્ટ કરે છે. કારણ કે જ્યારે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ડખા થાય ને ત્યારે આપણા ફ્રેન્ડ્સ જ આપણા સગા થાય, પણ જેવા ફ્રેન્ડ્સ અળગા થાય ને દુઃખના જાણે ઢગલા થાય. હવે સોલ્યુશનની વાત કરીએ, કઈ રીતના આમાંથી બહાર આવીએ, કાં તો આને સોલ્વ કઈ રીતના કરીએ. સૌથી પહેલાં તો એ નક્કી કરો કે તમારે કરવું છે શું, કોણ ગુનેગાર છે, કોનો વાંક છે, એ બધું નક્કી કરવું છે, કે પછી આ જે આખો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવો છે. એટલે કે મી વર્સિસ યુ રાખવું છે કે પછી અસ વર્સિસ પ્રોબ્લેમ રાખવો છે. કારણ કે યુ નો મોટે ભાગે એવું થતું હોય છે કે મારો જ મુદ્દો સાચો ને સામેવાળાનો ખોટો, એ વાત બંનેના દિમાગમાં પહેલેથી ઘર કરી ચૂકી હોય છે. એના કારણે જ્યારે પણ પોતાનો મુદ્દો મૂકવાની વાત આવે સામેવાળાને તો નેચરલી કોન્ફ્લિક્ટ થાય જ છે, એટલે સોલ્યુશન આવતું નથી અને પછી બિટર ફિલિંગ્સ વધતી જાય છે. સો અમુક સિમ્પલ સ્ટેપ્સ છે જેને તમારે ફોલો કરવાના છે ઇફ યુ વોન્ટ ટુ બ્રિંગ દેટ ફ્રેન્ડશિપ બેક. પહેલાં તો થોડા કલાકો કે થોડા દિવસ માટે શાંત થઈ જાઓ, ડોન્ટ ટોક. કારણ કે જ્યાં સુધી મગજ શાંત નહીં હોય ને ત્યાં સુધી બધું જ એવું લાગશે કે હાય કહેશે તો આપણે હાય કીધું તે મને હાય આપી, એ પ્રકારની આખી સિચ્યુએશન થઈ જશે. કારણ કે તમારું દિમાગ કે સામેવાળાનું દિમાગ હજી સ્ટેબલ નથી, જે તમારા ઇમોશન્સ છે એને એક્સેપ્ટ કરવા માટે રેડી નથી. સો જ્યાં સુધી દિમાગ શાંત નથી થતું ત્યાં સુધી પહેલાં તો એને બરફની પાટ પર રાખો, શાંતિભાઈનો હાથ ઝાલો અને જેવું નોર્મલ લાગે એના પછી ઇનિશિએટ કરો કે વોટ્સ અપ, વોટ ઇઝ હેપનિંગ. સિચ્યુએશનને થોડી કુલ ડાઉન થવા, give some space, give some time. થઈ શકે તો કમ્યુનિકેશન ફેસ ટુ ફેસ કાં તો કોલથી જ કરો, મેસેજીસથી ના કરો. કેવું થાય કે તમે જ્યારે પણ ગુસ્સામાં હો અને મેસેજીસ કરો ને તો આખી વસ્તુ નોર્મલી જે કમ્યુનિકેટ કરવા માંગતા હો ને એના કરતાં ઊંધી જ દિશામાં જતી હોય. ઇટ્સ લાઈક જેમ મેં તમને કહું ને કે તમે કહેવા જતા હો કંઈક પણ મેસેજમાં આવ્યું છે પ્લસ તમે ગુસ્સામાં છો એટલે સામેવાળું સમજશે કંઈક, કાં તો તમારાથી કંઈક કહેવાઈ જશે અલગ. સો ઇટ્સ બેટર દેટ યુ કોલ ઓર મીટ દેટ પર્સન આમને સામે, જેના કારણે સામેવાળું જો ગુસ્સે થતું હોય તો પણ તમે તમારી રીતના સિચ્યુએશનને પેસિફાય કરી શકો, તમારી રીતના સિચ્યુએશનને નોર્મલ કરી શકો અને એ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકો. નંબર 3, જ્યારે પણ વાત થાય સૌથી પહેલો ઇન્ટેન્શન રાખો સાંભળવાનો, ન કે સંભળાવવાનો. કદાચ તમને સખત ગુસ્સો આવ્યો છે, કદાચ સામેવાળાનો જ વાંક છે, છતાં એ પોતાનો મુદ્દો મૂકે, તમે પોતાનો મુદ્દો શાંતિથી મૂકો, એ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ કરો. કારણ કે તમારે સોલ્યુશન જોઈએ છે અને કદાચ એમને પણ સોલ્યુશન જોઈએ છે. સો એના માટે જો સમજદારી તમારી વધારે હશે તો સોલ્યુશન ઇઝીલી આવશે. સો સાંભળો, સંભળાવો નહીં. ઓલ્સો જો એ વ્યક્તિનો વાંક છે તો એને નીચું દેખાડવા માટે નહીં, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ ઇન્ટેન્શનથી જો મુદ્દો મૂકશો ને તો એટલું બિટર વેમાં બહાર નહીં નીકળે. નહીંતર કેવું થશે કે તમારે એને નીચું દેખાડવાનું છે એટલે તમારા શબ્દો પણ એવી રીતના જ આવશે. સો ચૂઝ યોર વર્ડ્સ વાઇઝલી, ચૂઝ યોર ઇન્ટેન્શન્સ વાઇઝલી. હવે આ બધું જ કર્યા પછી પણ તમારી લાઈફમાં કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું તો આ બેમાંથી કોઈ એક સિચ્યુએશન હોઈ શકે, કાં તો પ્રોબ્લેમ બહુ મોટો છે, કાં તો કોઈ એકનો કાં તો બંનેનો ઈગો બહુ મોટો છે. કારણ કે જો બંને જણા આ સેમ સ્ટેપ્સને ફોલો કરશે ને તો ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેશન બહુ ઇઝી થઈ જશે, અને જો વાતચીત ઇઝીલી થશે તો મનચીત પણ ઇઝીલી થશે ને. તો બસ બંને સમજદારીથી પોતાની આ વાતને સમજવાની છે અને મૂકવાની છે, જો ફ્રેન્ડશિપ જરૂરી લાગે તો. હા, પણ પછી એવું હોય કે મારે પોતાનો મુદ્દો સાચો રાખવો છે એટલે હું વ્યક્તિને ખોટું પાડું અને એને નીચું દેખાડી દઉં, કાં તો એણે મને નીચું કેમ દેખાડ્યું, એ બધામાં પડશો, દેન ઇટ્સ ઓકે ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ બ્રેકઅપ એન્ડ ઇટ્સ ઓકે નોટ ટુ હેવ એની કાઇન્ડ ઓફ રિલેશનશિપ. કારણ કે તમારો મુદ્દો કે તમારો જે ઇન્ટેન્શન છે એ વ્યક્તિને નીચું દેખાડવાનો છે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનો નહીં. સો જો તમે ઈચ્છતા હો કે પ્રોબ્લેમને સોલ્વ કરવો છે તો ઇન્ટેન્શનને ક્લિયર રાખો, જેના કારણે તમારા જે સ્ટેપ્સ છે એ પણ ક્લિયર રહે અને તમારી ફ્રેન્ડશિપ અકબંધ રહે. ઠીક હે,
ऑलराइट, थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो। जो आ वीडियो तुमने पसंद आयो हो का तो हैशटैग रिलेटेबल लगे हो तो आ वीडियो ने लाइक करवानो भूलता नहीं। नेक्स्ट क्यू एन ए सेशन में क्या सवाल हूँ बात कर सकूँ इन डिटेल ए सवाल कमेंट बॉक्स में मेन्शन करवानो भूलता नहीं। અને એની સાથે સાથે આ વિડીયો કેવો લાગ્યો અને તમારા શું આમાં ઓપિનિયન્સ છે કે તમારી શું સ્ટોરીઝ છે ફ્રેન્ડશિપના બ્રેકઅપની આસપાસ, તમારો કોઈ પર્સનલ એક્સપિરિયન્સ હોય તો એ પણ શેર કરવાનું ભૂલતા નહીં। તો બસ, આપણે મળે હવે નેક્સ્ટ વીક નેક્સ્ટ ક્યુ એન એ સેશન સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો અને તમારા જે ઇન્ટેન્શન્સ છે એને ક્લિયર રાખો, બાકી બધું પોતાની રીતના ચાલતું રહેશે। કીપ સ્કુરાના, બાય બાય।